સૌ સારસ્વત મિત્રોને નમસ્કાર. ફરી આજે આપણે બીએડના સેમેસ્ટર 2ની અંદર યુનિટ 4 ગઈકાલે આપણે અભ્યાસ કર્યો અને આજે આપણે ગણિત વિજ્ઞાન મંડળની વિવિધ પ્રવૃત્તિઓ હેતુઓ વિશે આપણે વિશેષ અભ્યાસ કરીશું. સૌપ્રથમ મિત્રો જોઈએ આપણે તો વિજ્ઞાન મંડળની રચનાના હેતુઓ. તો વિજ્ઞાન મંડળની રચનામાં કયા હેતુઓ હોઈ શકે? તો વિદ્યાર્થીઓમાંથી વૈજ્ઞાનિક પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને શોધ કરી તેની શક્તિને યોગ્ય માર્ગ વાળવા યોગ્ય વાતાવરણ પૂરું પાડવું. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનમાં રસ લેતા કરવા. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ કેળવાય. વિદ્યાર્થીઓ વિજ્ઞાન વિષયક શોખ કેળવે અને તેમના શોખ પોષાય. વિદ્યાર્થીઓમાં રહેલ સર્જનશક્તિનો વિકાસ કરવો. વિદ્યાર્થીઓ જીવનમાં વિજ્ઞાનનું મહત્ત્વ સમજે. વિદ્યાર્થીઓને વિજ્ઞાન ક્ષેત્રે થતી નવીન શોધો કે કાર્યોથી પરિચિત રાખવા. વિદ્યાર્થીઓની સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ અને શક્તિઓનો વિકાસ કરવો. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રીતે વિચાર કરવાની ટેવ પાડવી. વિદ્યાર્થીઓને વિજ્ઞાન વિષયના નિષ્ણાંત વ્યક્તિઓના વ્યાખ્યાનનો લાભ મળે તે રીતે આયોજન કરવું. વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક રીતે વિચાર કરવાની ટેવ પાડવી. એ સિવાય વિદ્યાર્થીઓમાં ચર્ચા, વાર્તાલાપ, પ્રશ્નોત્તરી દ્વારા વિજ્ઞાનની બાબતોને સ્પષ્ટ સમજાવવાની અભિવ્યક્તિ કેળવાય તેવું આયોજન કરવું. વિદ્યાર્થીઓ માનવ વિકાસમાં વિજ્ઞાનના ફાળાનું મહત્ત્વ સમજે. વિદ્યાર્થીઓમાંથી વિજ્ઞાનના વ્યવહારુ ઉપયોગથી પરિચિત બને. વિદ્યાર્થીઓ નવી પરિસ્થિતિમાં મેળવેલ જ્ઞાનનો ઉપયોગ કરતા શીખે. અને છેલ્લે વર્ગ શિક્ષક માટે ઉપયોગી હસ્ત બનાવટના સાધનો પણ પોતે તૈયાર કરાવવા. ત્યારબાદ આપણે બીજો મુદ્દો જોઈએ મિત્રો, તો ગણિત મંડળની રચનાના હેતુઓ. આપને ખ્યાલ હશે કે ગણિત મંડળ પણ એક પ્રાથમિક શાળાઓની અંદર, માધ્યમિક શાળાઓની અંદર એક અલગ હોય છે. ગણિત મંડળ માટેની પ્રવૃત્તિઓ અલગ હોય છે અને વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિ પણ અલગ હોય છે. પણ પ્રાથમિક શાળાઓની અંદર આપણે જોઈએ છીએ તો સાયન્સ ટીચર એક જ હોય છે, તો બંને એક જ ટીચર સંભાળતા હોય છે. તો ગણિત અને વિજ્ઞાનને સાથે રાખી અને આપણે એક સંયુક્ત નામ પણ ઉલ્લેખ કરવો જોઈએ કે ગણિત વિજ્ઞાન મંડળની સાથે સાથે એની રચના પણ થઈ શકે. તો એક કોઈ પણ એક રૂમની અંદર આપણે દરેક જિલ્લાની અંદર આપણે એક ગાઈડલાઈન બહાર પાડી છે કે દરેક શાળાની અંદર એક ગણિત વિજ્ઞાન મંડળનો એક રૂમ હોય અને તેમાં વિવિધ પ્રકારના સાધનો, બેનર્સ, ચાર્ટ્સ, ચિત્રો, મોડેલ્સ વગેરે ઉપલબ્ધ કરી અને વિદ્યાર્થીઓને એ વિશે વાકેફ કરવાના. તો આપણે મુદ્દો હતો ગણિત મંડળની રચનાના હેતુઓ. તો એમાં ગણિત વિશે આપને ખ્યાલ છે કે ગાણિતિક કૌશલ્ય ધરાવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ કરવી અને તેમને વિશેષ પ્રોત્સાહિત કરવા. વિદ્યાર્થીઓમાં નિયમિતતા, ચોકસાઈ, સ્પષ્ટતા, વ્યવસ્થિતતા જેવા ગુણોનો વિકાસ કરવો. ગણિત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ અને રુચિ પેદા કરવા. વિદ્યાર્થીઓને ગણિતમાં થયેલ વિકાસ અને આધુનિક સંસાધનોની અથવા સંશોધનોની માહિતીથી વાકેફ કરવા. વિદ્યાર્થીઓમાં કોયડા ઉકેલ શક્તિ તથા પ્રશ્નના ઉકેલ માટે સૂઝ વિકસાવવી. ગણિત શિક્ષણ માટે સ્વનિર્મિત શૈક્ષણિક સાધનોનું પણ નિર્માણ કરવું. વિદ્યાર્થીઓમાં તાર્કિક એટલે કે લોજિક વિચાર કરવાની શક્તિ વિશેષ વિકસાવવું. વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરેલા જ્ઞાનનો ઉપયોગ વ્યવહારિક પરિસ્થિતિમાં કરે તે માટે તાલીમ આપવી. રોજબરોજના જીવનમાં વિદ્યાર્થીઓ ગણિતનું મહત્ત્વ સમજે. માનવ વિકાસ અને વિજ્ઞાન વિકાસમાં ગણિતના સંશોધનનું મહત્ત્વ સમજે. વિદ્યાર્થીઓમાં ગણિતનો શોખ પેદા કરી શકાય. ગણિત મનોરંજનની પ્રવૃત્તિ હાથ ધરી શકાય. ગણિતના પ્રોજેક્ટ હાથ ધરી શકાય. ગણિત રમતોની રમતો જે છે એ પણ રમી શકાય. તેમજ ગણિત વિષય પર પ્રવચનો અને ચર્ચાઓ, ડિબેટ વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ ગોઠવી શકાય. હવે આપણે ત્રીજા મુદ્દા ઉપર આવીએ મિત્રો. તો ત્રીજો મુદ્દો છે આપણો ગણિત વિજ્ઞાન મંડળના ઉદ્દેશ્યો. તો એના ઉપર પ્રકાશ પાડીએ. તો આ બંને સાથે વિષય છે.
કારણ કે આપને ખ્યાલ છે કે ગણિત અને વિજ્ઞાન એકબીજા સાથે સંકળાયેલા છે, ત્યારે ખાસ એના ઉદ્દેશ્યો ક્યાં હોઈ શકે? તો પહેલો જે છે, બાળકોને વિજ્ઞાનથી અભિમુખ કરવા તથા વૈજ્ઞાનિક વલણ વિકસાવવું. બીજો મુદ્દો છે, બાળકો વિદ્યાર્થીઓને તેમના અભ્યાસમાં વિવિધ તબક્કે વિજ્ઞાન પ્રવૃત્તિઓ પૂરી પાડવી. ત્યારબાદ બાળકોને વિજ્ઞાન અને ગણિત શિક્ષણમાં ઉપયોગી થવું. બાળકોમાં અવલોકન અને પૃથ્થકરણીય વિચારસરણીનો વિકાસ કરવો. જીવનમાં વિવિધ તબક્કે વિજ્ઞાનની ઉપયોગીતા અને તેનું મહત્વ સમજાવવું. સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, વહેમ, કુરિવાજો જેવી બદીઓ પ્રત્યે જાગૃતતા કેળવવી. નવી પેઢીને વૈજ્ઞાનિક વિચારસરણીને આધારિત બનાવવી. અને છેલ્લો મુદ્દો, વિષય પ્રવૃત્તિઓનું શાળા ક્લસ્ટર કક્ષાએ આયોજન અને સંચાલન કરી સ્પર્ધાઓ યોજવી. તો આ રીતે આપણે એના ઉદ્દેશ્યોની ચર્ચા કરી. ત્યારબાદ આપણે ચોથો મુદ્દો, ગણિત વિજ્ઞાન મંડળનું માળખું. તો શાળા કક્ષાએ, સીઆરસી કક્ષાએ, બીઆરસી કક્ષાએ કયા પ્રકારનું હોય તેની આપણે ચર્ચા કરીએ. તો કે શાળા કક્ષાએ, તો શાળા કક્ષાએ પહેલો કોણ હોય? તો કે શાળાના મુખ્ય શિક્ષક. બીજો, તો કે ગણિત વિજ્ઞાનમાં રસ ધરાવતા શિક્ષક. ત્રીજો, માધ્યમિક શાળાના વિજ્ઞાન શિક્ષક હોય, વાલી મંડળના એક સભ્ય હોય, એનજીઓના પણ એક સભ્ય હોય, બીજા એક કોઈ નિવૃત્ત શિક્ષક પણ એમાં સામેલ હોય, અને છેલ્લે ધોરણ 5 થી 7ના ધોરણ દીઠ એક એક બાળક પણ એમાં સામેલ હોય છે. ત્યારબાદ જોઈએ સીઆરસી કક્ષાએ કેવી રીતનું માળખું હોય છે, બરાબર? તો આપણે ખ્યાલ છે કે સીઆરસી કક્ષાએ અને બીઆરસી કક્ષાએ, તો અધ્યક્ષમાં બીઆરસી કક્ષાએ કેળવણી નિરીક્ષક, બીટ નિરીક્ષક હોય છે, અને આમે સામે જોઈએ તો આપણે બીઆરસી કક્ષાએ પેશન્ટના આચાર્ય અધ્યક્ષ તરીકે હોય છે. ઉપાધ્યક્ષ તરીકે તાલુકા શાસનાધિકારી અથવા મુખ્ય શિક્ષક નો સમાવેશ થાય છે, અને સીઆરસી કક્ષાએ માધ્યમિક શાળાના વિજ્ઞાન શિક્ષકનો સમાવેશ થાય છે. સભ્ય સચિવ તરીકે બીઆરસીમાં બીઆરસી કોઓર્ડિનેટર તરીકે આપણે નિમવાના છે, અને જ્યારે સીઆરસી કક્ષાના મંડળમાં સભ્ય સચિવ તરીકે સીઆરસી કોઓર્ડિનેટર. સભ્ય તરીકે બીઆરસી ઉપર દરેક શાળાના વિજ્ઞાનમાં રસ ધરાવતા શિક્ષક, જ્યારે સીઆરસી ઉપર સરપંચશ્રી વિજ્ઞાનમાં રસ ધરાવતા શિક્ષકને પણ એમાં સામેલ કરવાના છે. સભ્યમાં જોઈએ તો બ્લોક ઉપર આરોગ્ય સંસ્થાના પ્રમુખ અથવા મંત્રી, જ્યારે સીઆરસી કક્ષાએ સ્વૈચ્છિક સંસ્થાના પ્રમુખ યા મંત્રી, અને બીઆરસી ઉપર જંગલ ખાતાના કોઈ પણ અધિકારીને આપણે લઈ શકીએ, જ્યારે સીઆરસી ઉપર ગ્રામ પંચાયતના મહિલા સભ્યને સભ્ય તરીકે આપણે લઈ શકીએ. તો આ રીતે આપણે તો શાળા કક્ષાએ, સીઆરસી કક્ષાએ અને બીઆરસી કક્ષાએ કયા પ્રકારનું ગણિત વિજ્ઞાન મંડળનું માળખું હોય તે આપણે જોયું. તો હવે પછીનો મુદ્દો જોઈએ, તો ગણિત વિજ્ઞાન મંડળના હોદ્દેદારોનું કાર્યક્ષેત્ર. તો આપને ખ્યાલ છે કે આપણે ચર્ચા કરીએ છીએ ગણિત અને વિજ્ઞાન વિષયની જ, અને એમાં પણ એક મંડળ રચવાની વાત છે. તો અધ્યક્ષ તરીકે આપણે જોઈએ શાળાઓની અંદર, તો ગણિત વિજ્ઞાન મંડળના આર્થિક પાસાને સદ્ધર કરવું, બરાબર, એ એની જવાબદારી છે અધ્યક્ષ તરીકે. બીજું, ગણિત વિજ્ઞાન મંડળ માટે સાધન સામગ્રી એમને પૂરી પાડવી. ગણિત વિજ્ઞાન મંડળના સંચાલનમાં માર્ગદર્શન પૂરું પાડવું, અને સમયાંતરે મંડળની બેઠક બોલાવી કાર્યવાહીની સમીક્ષા કરવી. આ અધ્યક્ષની એ આપણે જોઈએ તો એનું એ કાર્યક્ષેત્ર છે. ઉપાધ્યક્ષ જે છે એનું કાર્યક્ષેત્ર, તો કે અધ્યક્ષના કાર્યમાં એને મદદ કરવી, પોતાની આગવી સૂઝથી મંડળનો સર્વાંગી વિકાસ થાય તે મુજબ સલાહ સૂચનો અથવા માર્ગદર્શન આપવું. ત્યારબાદ જોઈએ સભ્ય સચિવ જે છે એની શું ભૂમિકા હોઈ શકે. તો કોઓર્ડિનેટર્સ હોદ્દાની રૂએ ગણિત વિજ્ઞાન મંડળના સભ્ય સચિવ ગણાય છે. તેઓ મંડળનો વ્યવસ્થિત હિસાબ પણ રાખે છે, અને આર્થિક ભંડોળ એકત્ર કરવા માટેની વિવિધ વ્યૂહરચના તથા ડાયટ દ્વારા જે કાંઈ સૂચનો મળે, માર્ગદર્શન મળે, તાલીમ વર્ગો યોજાય, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, ઇન્સ્પાયર એવોર્ડ, આ બધા જ જે એક્ટિવિટી થતી હોય તો એ બેઠકોની અંદર હાજરી આપવી, અને સમયાંતરે એનું આયોજન કરવું. સભ્યોએ મંડળની પ્રવૃત્તિને વેગ આપવા માટે જરૂરી
એ પૂરેપૂરો સહયોગ સંકલન અને સહકારથી મદદ કરવી. સરપંચ પણ જ્યારે પણ આવી પ્રવૃત્તિઓ થતી હોય ત્યારે એમના તરફથી પૂરો સહયોગ અને સહકાર મળી રહે એ રીતે બનતી પોતાની રીતે મદદ કરશે. ત્યારબાદ વિજ્ઞાન વિષયના તજજ્ઞો, તો કોઈ પણ પ્રાથમિક શાળા હોય તો એની આજુબાજુ માધ્યમિક શાળા હોય, જિલ્લા લેવલ ઉપર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર હોય તો એના કોઓર્ડિનેટર, સાયન્સ કોલેજ હોય તો એના લેક્ચરર મિત્રો, તો અને ત્યારબાદ તાલીમ ભવન જ્યારે જ્યારે પણ આવી પ્રવૃત્તિઓ, મિટિંગો, વર્કશોપ કરતા હોય ત્યારે એમાંથી પણ તજજ્ઞોને ત્યાં તમારી કક્ષાએ મોકલી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવું, તે હેતુથી તે પ્રકારનું આયોજનની જવાબદારી એક વિજ્ઞાન વિષય હોય એના તજજ્ઞોની છે. પછી માધ્યમિક શાળાના વિજ્ઞાન શિક્ષકની શું ભૂમિકા હોઈ શકે, તો વિજ્ઞાન વિષયનું શિક્ષણ તેઓને લીધેલું હોય તો તેઓએ મંડળે વધુમાં વધુ સહકાર લેવો પડે. તેઓએ વિદ્યાર્થીઓ ધોરણવાર, વિભાગવાર, ઓછા ખર્ચે સ્વનિર્મિત સાધનો વડે કેવા પ્રયોગો કરી શકાય બરાબર તેવું આયોજન કરવું, અને વિભાગના શિક્ષણ વિભાગ હોય તો એના કોઈ પણ કાર્યક્રમો હોય તેમાં એક્ટિવ રહી અને પ્રવૃત્તિશીલ બનાવવાની તેમની કાર્યક્ષેત્ર છે. ત્યારબાદ વિજ્ઞાનમાં રસ ધરાવતા ગામના કોઈ પણ યુવકને પણ આપણે સભ્ય તરીકે લઈ શકીએ. યુવાનોને પ્રવૃત્તિ કરવી ગમતી હોય તથા વિજ્ઞાનમાં રસ લેતા હોય છે તો તેઓ મંડળને મદદરૂપ થશે અને પ્રયોગ માટે જોઈતી સાધન સામગ્રી પૂરી પાડશે અને બાળકોને જાતે પ્રયોગ કરવા માટે પ્રોત્સાહન આપશે. ગામડાની અંદર અથવા તાલુકા લેવલ ઉપર જંગલ ખાતાના કર્મચારીઓ પણ આપને ખૂબ ઉપયોગી છે, અને આ વર્ષથી આપને ખ્યાલ છે કે શિક્ષણ વિભાગ દ્વારા આપણે દરેક પ્રાથમિક શાળાઓની અંદર એક પર્યાવરણ પ્રયોગશાળા ઊભી કરવાની થાય છે, તો ત્યારે આ સભ્ય તરીકે જો જંગલ ખાતાના કર્મચારી હોય તો આપને કોઈ પણ પ્રકારની વનસ્પતિ વિશે અથવા ફૂલછોડ વિશે આપને પૂરેપૂરી મદદ મળી શકે. ત્યારબાદ એનજીઓ પણ દરેક જગ્યાએ હોય છે તો તેની પણ આપણે આર્થિક સહયોગ ઉપરાંત જે કાંઈ સામગ્રી જોતી હોય તો, અને બીજી રીતે આપણે કોઈ એક્સપર્ટની જરૂર હોય તો પણ સ્વૈચ્છિક સંસ્થાઓ આપને એક્સપર્ટ પૂરા પાડતા હોય છે. ત્યારબાદ મિત્રો હવે જોઈએ આપણે ગણિત વિજ્ઞાન મંડળના અમલીકરણની વ્યૂહરચના. તો ગણિત વિજ્ઞાન મંડળના અમલીકરણની વ્યૂહરચના, ગણિત વિજ્ઞાન મંડળના માળખા એ કરવાની કાર્યવાહી, ફાળવણી, સભ્યવાર જવાબદારી સોંપી નીચે મુજબની કાર્યવાહી આપને કરવાની થાય છે. એક તો આખા વર્ષ દરમિયાન ધોરણવાર વિજ્ઞાનના પ્રયોગોનું આયોજન કરવું. નંબર બે, પ્રયોગ કરવા માટે કયા કયા સાધનોની જરૂર પડશે તેની યાદી તૈયાર કરવી. ગણિત વિજ્ઞાનના પ્રયોગો તથા પ્રવૃત્તિ કરવા માટેનું અંદાજિત બજેટ તૈયાર કરવું. ત્યારબાદ ગણિત વિજ્ઞાન મંડળના અમલીકરણ માટે માસવાર બેઠકો બોલાવવી, માસવાર પ્રવૃત્તિઓની યાદી તૈયાર કરવી, વિજ્ઞાન પ્રદર્શનની પ્રવૃત્તિને માર્ગદર્શન મળી રહે તે માટે શિક્ષકોને પ્રશિક્ષિત કરવા. ત્યારબાદ પ્રવૃત્તિઓનું આયોજન કરવું, સાધનો, માનવશક્તિ, તજજ્ઞો, નિષ્ણાંતો, વિવિધ વિષયના શિક્ષકોનું સંચાલન કરવું, ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરવું અને માર્ગદર્શન આપવું, બીઆરસી સીઆરસી કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજવી અને પ્રોત્સાહિત કરવા, અને છેલ્લે આખા વર્ષ દરમિયાન ધોરણવાર વિજ્ઞાનના પ્રયોગોનું આયોજન કરવું. ત્યારબાદ જોઈએ મિત્રો તો ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ વિશે, કેવી પ્રવૃત્તિઓ આપણે કરી શકીએ, તો એમાં ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે આપેલી છે, અને વર્ષ દરમિયાન છેલ્લે આખા વર્ષનું આયોજન છેલ્લે આપણો આઠમો મુદ્દો એ પણ છે કે શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓનું માસવાર આયોજન, એ પણ તમને પીડીએફમાં છેલ્લે તમને આપીશ. તો આપણે ચર્ચા હતી ગણિત વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ. ઝડપથી મિત્રો બોલી જઈશ,
તો કે ગણિત વિજ્ઞાન મંડળના ઉપક્રમે ઘણી બધી પ્રવૃત્તિઓ આપણે વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની હોય છે અને કરવાની હોય છે. તો વિજ્ઞાન ગણિત વિષયનું ભીતપત્ર તૈયાર કરી શકાય, જેને આપણે બુલેટિન બોર્ડ કહીએ છીએ, એમાં જુદા જુદા ચિત્રો દોરી અને આપણે એને મૂકવાના હોય છે. પછી દૈનિક વિજ્ઞાન સમાચાર સંચય પણ રાખી શકાય, વિજ્ઞાનીઓના મુખેથી સુવિચાર સંચય કરી શકાય, વિજ્ઞાન ગણિત વિષયક હસ્તલિખિત અંક પણ બનાવી શકાય, વિજ્ઞાન ગણિત વિષયક પ્રોજેક્ટ પણ આપી શકાય, લોકવિજ્ઞાન કેન્દ્રની મુલાકાત ગોઠવી શકાય, વૈજ્ઞાનિક પ્રતિષ્ઠાનોની મુલાકાત ગોઠવી શકાય, સ્થાનિક ઉદ્યોગો ગૃહોની મુલાકાત પણ ગોઠવી શકાય, હોસ્પિટલ, મેડિકલ કોલેજ, ઇજનેરી કોલેજ, યુનિવર્સિટી ના વિજ્ઞાન ભવનો, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, પ્રયોગશાળાઓ, ફૂડ એન્ડ ડ્રગ્સ ચકાસણી લેબોરેટરી, વૈદશાળા વગેરેની મુલાકાત પણ ગોઠવી શકાય, વિજ્ઞાન વિષયને લગતા ચલચિત્રોનું નિદર્શન પણ ગોઠવી શકાય, વિજ્ઞાન ગણિત વિષયના પુસ્તકોની અલગ લાઇબ્રેરી પણ બનાવી શકાય, વિજ્ઞાન ગણિત વિષયના સામયિકોની પ્રાપ્તિ થાય તેવું પણ આયોજન કરી શકાય, આકાશ દર્શન પણ ગોઠવી શકાય, વિશિષ્ટ અવકાશીય ઘટનાઓ જેવી કે ગ્રહણ, ઉલ્કાપાત, ગ્રહોની યુતિ વગેરેના કાર્યક્રમો પણ ગોઠવી શકાય, રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ આયોજિત સેમિનારો, વિજ્ઞાન મેળાઓ વગેરેમાં વિદ્યાર્થીઓની સામેલગીરી પણ રાખી શકાય, વનસ્પતિ ઉદ્યાન, ઔદ્યોગિક ઔષધીય વનસ્પતિ વગેરેની પણ મુલાકાત લઈ શકાય, વિવિધ પ્રકારના સંગ્રહો જેવા કે પર્વત સંગ્રહ, ખડક સંગ્રહ, કીટક સંગ્રહ, વૈજ્ઞાનિક ટિકિટ સંગ્રહ, વનસ્પતિ બીજ સંગ્રહ, વૈજ્ઞાનિકોના ફોટાઓનો સંગ્રહ, અગત્યની શોધોની તારીખવાઇઝ સંગ્રહ, શોધ અને શોધક વગેરે કરાવી શકાય, સમુદ્ર કિનારે વસતા વિદ્યાર્થીઓ દ્વારા સમુદ્રની વિવિધ વનસ્પતિઓ, છીપલાઓ, શૃંખલા વગેરે અને જળચર સૃષ્ટિના અભ્યાસો, પગપાળા પ્રવાસ પણ ગોઠવી શકાય, વિજ્ઞાન ગણિતના વિષયક જે નાટક છે એ પણ ગોઠવી શકાય, વિજ્ઞાન વિષયમાં વિશેષ જાણકારી ધરાવતા તજજ્ઞના વ્યાખ્યાનો પણ ગોઠવી શકાય, અને છેલ્લે જાદુના પ્રયોગો દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ પણ ગોઠવી શકાય. તો આ રીતે આ પ્રવૃત્તિઓની આછેરી ઝલક આપી. આ સિવાય પણ આપના ધ્યાનમાં હોય એવી પ્રવૃત્તિઓ પણ ગોઠવી શકાય, બરાબર. તો આ રીતે આપણે વિશેષ કરીને શાળાઓની અંદર વિવિધ પ્રકારે ગણિત અને વિજ્ઞાનમાં બાળકોને રસ અને રુચિ કેવી રીતે કેળવી શકાય તે માટે આપણે આજે આ ટોપિકનો અભ્યાસ કર્યો, જેમાં ખાસ કરીને ગણિત મંડળની રચનાઓ અને વિજ્ઞાન મંડળની રચનાઓનો અભ્યાસ કર્યો. અને આ સાથે હવે આની સાથે તમને બધા મિત્રોને PDF ફાઇલ પણ આ સાથે મોકલાવું છું. ત્યાં સુધી સૌએ મને સાંભળો એ બદલ સૌનો આભાર. થેન્ક યુ.